ત્યારે આ માર્કેટમાં વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી. મયુરેશ સ્વાગત છે. જે રીતે આપણે જોયું ગઈકાલની વિક્ટરી બાદ માર્કેટે જે રીતે રિએક્ટ કરવું જોઈતું હતું એટલું મોટું રિએક્શન નથી પણ પોઝિટિવ છે, કઈ રીતે મળવો છો? આફ્ટરનૂન દિશાજી, મારે સાથે આઈ થિંક જે રિએક્શન આવવાની હતી પ્રોબ્લી આઈ થિંક ઇટ ઇઝ ગોટ જેસ્ટેટેડ બાય ધ માર્કેટ્સ. અને માર્કેટ્સ હવે આઈ થિંક ડેફિનેટલી ફોરવર્ડ લુકિંગ હોય, so I think the next few events is something that will keep on creating triggers for the markets. Corporate earnings kevri the pan out thase I think is going to be extremely critical in terms of re-rating for the markets. Pachu view je rite ban riyo chhe, I think whether it's going to be a populist budget this time round, I think and what happens in terms of fiscal path and fiscal prudence, to mare sabhe I think aja badha factors chhe ekataj domestically will keep on ruling on the markets from a medium term perspective and as for the triggers. And globally, I think what probably happens with the tax bill in the US, the final stages are almost there and a final lap match and a crude oil pricing. So again, these are two key outside determinants for our Indian markets. So largely, I think the Gujarat verdict is now behind us. Yes, markets have taken it positively. But ghana badha factors je je market jose in the coming few months running up to the budget. પણ ત્યારે મયુરેશજી, આજના દિવસે તમે જોયું હોય તો ઓટો સ્ટોક્સે જબરદસ્ત ખરીદારીનો ટ્રેન્ડ દેખાડ્યો છે. આ એક યોર એન્ડ બાઇંગ સેન્ટિમેન્ટ તમે જોઈ રહ્યા છો કે આપણે જોઈ શકીએ કે પાછલા દિવસોમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા છે એનાથી એક અહીંયા વોલ્યુમ વધતું દેખાશે આવનાર ક્વાર્ટરના રિઝલ્ટમાં. શું ખાસ કારણ જોવો છો આજે ઓટો સ્ટોક્સમાં આટલી મોટી રેલીનું? નહીં, બે ત્રણ વસ્તુ જેવી રીતે તમે રાઇટફુલી કીધું. પહેલી વસ્તુ તો આઈ થિંક જે ડિસ્કાઉન્ટ ફેક્ટર હોય ડિસેમ્બર માટે, આઈ થિંક દેટ વિલ ડેફિનેટલી કીપ પ્લેઇંગ ઓન ટુ ધીઝ ઓટો સ્ટોક્સ, બીકોઝ વિથ ડિસ્કાઉન્ટ્સ મારા હિસાબે ધ વોલ્યુમ ગ્રોથ કેન બી ફાર બેટર ફોર ઓટો કંપનીઝ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ધ માર્કેટ્સ નીડ ટુ બી કોગ્નિઝન્ટ કે ડિસ્કાઉન્ટ્સ માટે આઈ થિંક દેર ઓલ્સો ગોઈંગ ટુ બી અ હિટ ઇન ટર્મ્સ ઓફ ધ રિયલાઇઝેશન ગ્રોથ ફોર ધ કંપની, વિચ વિલ ગેટ ઓફસેટેડ વિથ વોલ્યુમ ગ્રોથ. બીજી વસ્તુ, આઈ થિંક ઇવન ઇન ટર્મ્સ ઓફ ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન, ક્યાં ના ક્યાં આઈ થિંક ધ પાસ થ્રુ હેઝ ઓલરેડી હેપન્ડ એન્ડ માર્જિનલ પાસ થ્રુ ઇઝ સ્ટીલ હેપનિંગ. And again, I think there is expected to be price increases happening in the coming year as well. With increasing discretionary demand and trends in terms of discretionary income expected to go up, I think the kind of volumes that one really expects, auto industry in general, four-wheelers, two-wheelers, and a similar play can work out in terms of auto ancillary players, I think the outlook is looking far more robust. So, I think it's more to do in terms of A, volumes expected to go up because of discounts given. And in BG Vastu, I think in terms of stability for the industry as a whole, volumes expected to hold up over the next year and two. And with margins expected to stabilize, leverage balance sheet upar easily dekha bhi mar se. So, mara hisab yes, I think auto sector is reacting to a set of positive news that is flowing into. પણ શું મારુતિ સુઝુકી પર આપ બેટ લેવાની સલાહ આપશો? કારણ કે ઓલરેડી તમે જો આજે 52 વીક હાઈસ પર ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે અને મેઇન મહત્વનું આજે તમને જણાવી દઈએ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ તમે જો પહેલા પાંચ સ્ટોક જુઓ તો એમાં મારુતિ સુઝુકી પાંચમા ક્રમે આવી ગયું છે એચયુએલને પાછળ ખસેડીને. એટલે હવે આપણે માર્કેટ કેપના હિસાબે જોઈ રહ્યા છે કે એક સારી સ્ટ્રેન્થ અહીંયા દેખાડી રહ્યું છે, પણ શું ખરીદારી કરવાનો મોકો છે કે રાહ જોવી? કરેક્શન નો મોકો આપ્યો જ નથી મારુતિ સુઝુકી ફોર ધ પાસ્ટ ફ્યુ વીક્સ એન્ડ મંથ્સ. તો મારા હિસાબે આઈ થિંક એક્ઝેમ્પલરી પરફોર્મન્સ છે અને વી ઓલવેઝ રિમેન પોઝિટિવ ઓન ધીસ સ્ટોક. ગોઈંગ ફોરવર્ડ યુ રિમેન પોઝિટિવ ઇન ટર્મ્સ ઓફ ટુ કાઉન્ટ્સ. એક, આઈ થિંક જેવી રીતે વોલ્યુમ ગ્રોથ થશે કંપનીની વિથ ગ્રેટર વોલ્યુમ્સ એક્સપેક્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ ગુજરાત પ્લાન્ટ, આઈ થિંક દેટ વિલ પોઝિટિવલી રબ આઉટ ઇન ટર્મ્સ ઓફ ધેટ ટોપ લાઈન. અને બીજી વસ્તુ, આઈ થિંક જેવી રીતે યુટિલાઇઝેશન વધશે, યુ આર પ્રોબ્લી ગોઈંગ ટુ સી મોર ફિક્સ્ડ કોસ્ટ એબ્સોર્પ્શન હેપનિંગ એટ ધેર ગુજરાત પ્લાન્ટ. And with acceptability across their variants, across products and across launches that they have done, Marisabe, I think the market share gains are going to stay with Maruti at least for the next couple of years. With Kaveri, the management, I think investments karse over the next few quarters, specifically in terms of the EV foray, I think that is going to be very, very interesting. But Marisabe, I think it has got all the ingredients in terms of delivering earnings growth, volume growth, and even delivering on numbers on the bottom line. To mara hisabe I think it's a stable stock jena pase portfolio ma I definitely hold karvu joiye. Investors who have not got an entry, I think they probably need to wait for declines if they come. And a clear disclaimer, we hold this stock in our portfolio.
અત્યારે ક્લિયરલી આપણે એક અપટ્રેન્ડ જોઈ રહ્યા છે મારુતિ સુઝુકી. તમે માર્કેટ કેપની દ્રષ્ટિએ જો એચયુએલ ને પછાડીને આગળ સરકતો દેખાયો છે. હવે ટોપ 5 માં માર્કેટ કેપની દ્રષ્ટિએ પોતાનું એક સ્થાન બનાવ્યું છે અને આજે ઓલમોસ્ટ 9,715 ઉપર પહોંચતો આ કાઉન્ટર જબરદસ્ત વોલ્યુમ સાથે ખરીદારીનો મોકો અહીંયા જોવા મળી રહ્યા છે. આજના દિવસે બીજા સ્ટોક્સમાં તમે જુઓ ટાટા મોટર્સ પણ હતું. મને સ્ટોક આજે ઓટો સ્ટોક્સ પહેલા જ નજરે ચડી રહ્યા છે મયુરેશ, કારણ કે તમે જુઓ અહીંયા બ્રોકરેજ હાઉસના વ્યૂ સતત પોઝિટિવ આવી રહ્યા છે. ટાટા મોટર્સ પર 560ના લક્ષ્યાંક, શું હજી પણ આપણે જોવા જઈએ તો યુએસનું કે જે સેલ આવી રહ્યું છે કે જેએલઆરનું જે વેચાણ છે એ એટલી સ્ટ્રેન્થ તમને લાગે છે આવનાર દિવસોમાં બતાવી શકે કે 560ના લક્ષ્યાંક ઝડપે ક્રોસ થઈ શકે? મારા હિસાબે આઈ થિંક બે ફેક્ટર્સ છે. પહેલું ફેક્ટર તો જેએલઆર છે, જેના કારણે આઈ થિંક ધ મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન હેપનિંગ ઇન ટાટા મોટર્સ પીએનએલ. અને જેવી રીતે આઈ થિંક વોલ્યુમ ગ્રોથના આઈ થિંક એક સ્ટેટિસ્ટિક્સ આવી રહ્યા છે, આઈ થિંક ઇટ ઇઝ લુકિંગ લાઈક વેરી વેરી સ્ટેબલ. જે લાસ્ટ ક્વાર્ટરના પરિણામ હતા, આઈ થિંક વેરી ઇમ્પ્રેસિવ સેટ ઓફ નંબર્સ. ઓલ્સો કન્સિડર કાઇન્ડ ઓફ હેજિંગ પોલિસી ધેટ ધ કંપની હેઝ યર માર્ક્ડ ઓર ગોન થ્રુ વિથ. બીજી વસ્તુ આઈ થિંક ધ ચાઇનીઝ જેવી ઓપરેશન છે, ચાઇનીઝ ચેરી જેવીનું આઈ થિંક યુ સીંગ સ્ટેબિલિટી ઓન દેટ ફ્રન્ટ એઝ વેલ. તો જેવી રીતે આઈ થિંક નવા પ્લેટફોર્મ્સ લોન્ચ થશે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ મંથ્સ, એન્ડ ઇફ ઇટ વોઝ સિમ્પલ કમ્પેરિઝન બિટવીન અ લોટ ઓફ ધીઝ અધર મેજર્સ, આઉદી હોય, ફોક્સ વાગન હોય, બીએમડબલ્યુ હોય, આઈ થિંક જેએલઆર વેલ્યુએશન્સ પ્રોબ્લી સ્ટીલ લુક અ લિટલ બિટ બેટર. અને એના કારણે આઈ થિંક ધ વોલ્યુમ ગ્રોથ યુ પ્રોબ્લી સી ઇન નોર્થ અમેરિકન માર્કેટ્સ, ઇન યુરોપિયન માર્કેટ્સ, આઈ થિંક દેટ વોલ્યુમ ગ્રોથ શુડ સસ્ટેન. Global operations, I think you'll probably see an earnings uptick. Domestically, I think the company is trying to revamp, apart from its MHCV portfolio, I think the PV portfolio. And MI, I think partial success has been done. But I think the EBIT contribution is something which is negligible compared to what JLR does. So, I think valuations look very, very attractive for Tata Motors. Genuine long-term view, so I think any decline becomes a good accumulating opportunity. Okay. ત્યારે આજના દિવસે ખાસ ફોકસ હતો ઓરોબિંદો ફાર્મા, જ્યાં બે દવાઓ માટે તેમને યુએસ એફડીએ તરફથી મંજૂરી મળતી દેખાઈ, પણ આ સ્ટ્રેન્થ ટકી નથી રહી કાં તો એ રિફ્લેક્ટ નથી થઈ રહી. શાની રાહ રોકાણકારો જોઈ રહ્યા છે ઓરોબિંદો ફાર્મામાં પોઝિશન લેવા માટે? કારણ કે પાછલા સપ્તાહે પણ એક સારી સમાચારને પગલે ફક્ત એક મામૂલી સ્ટ્રેન્થ જોવા મળી, પણ એવી જેટલા મોટો ઘટાડો આવ્યો છે એટલે ઝડપી રિકવરી નથી અહીંયા, શું ખાસ કારણ? મારે તો હિસાબે નિશા જે આઈ થિંક જેવી રીતે રિઝલ્ટ આવેલા અરવિંદો ફાર્માના, આઈ થિંક ધ રિઝલ્ટ ફોર એક્ઝેમ્પલરી એક્સેપ્ટ ધ ડેટ પોર્શન વિચ પ્રોબ્લી હેડ ક્રીમ્પ્ડ અપ અ લિટલ બિટ. પણ જેવી રીતે આઈ થિંક જે ફોર્મ્યુલેશન બિઝનેસ છે અરવિંદોનો, એક્ટાવિસ અને નેટ્રોલ જેવી રીતે આઈ થિંક એક્વાયર કરેલી કંપનીને, અને ધ કાઇન્ડ ઓફ કોન્ટ્રીબ્યુશન દેટ દે આર મેકિંગ, 80% ઓર મોર ઇઝ કમિંગ ફ્રોમ ધ ફોર્મ્યુલેશન બિઝનેસ. સો દેટ ઇઝ વન બિગ પોઝિટિવ. બીજી વસ્તુ આઈ થિંક જે ઇન્જેક્ટેબલ્સ બિઝનેસ છે, ધ મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો વેરી હોપફુલ and expects around 15 to 18 launches happening on the injectables count. Injectables is a high margin business, jena karan I think the margin profile of the company should improve going forward as these launches happen. 3G was, I think, in terms of the overall ANDA pipeline is looking extremely strong for Aurobindo Pharma. So mare sab I think jitni pan investments kareli R&D more the past few quarters and years, and the kind of pipeline that they've created, yes, pricing issues thodu I think hoi shakshe generally for the pharma industry. But I think injectables is something that will still help them deliver margins as well as numbers on the top line as they get launched. And fourth, I think there is no noticeable FDA issue like most other pharma companies have. Jena karan, I think there is a clear indication in terms of stable earnings getting reported over the next few quarters. So, Mare Sabha, I think it's one of our topics within the pharma. અરવિંદો ફાર્મા ટોપિકમાં ગણતરી કરાવી રહ્યા છે. આઈટી સ્ટોક્સ આજે ઘટાડે ચાલતા દેખાઈ રહ્યા છે, એમાં એક્સેલ ટેક, ઇન્ફોસિસ, વિપ્રો ખાસા દબાણમાં જોવા મળી રહ્યા છે. પણ જો સામે એની સામે જો અમુક સ્ટોક્સ નીચે રિકવરીમાં મોડમાં પણ આવતા દેખાઈ રહ્યા છે એના પણ આપણે આગળ ચર્ચા કરીએ. પણ બ્રોડર માર્કેટ જે આજે નવા હાઈસ પર ટ્રેડ કરી રહ્યું છે, એટલે કે મિડકેપ ઇન્ડેક્સ પર નજર કરો, 20,393 લેવલ એટલે નવા લાઈફ હાઈસથી આગળ સરકી ગયું છે. હજુ પણ નવા હાઈસ સાથે ક્લોઝિંગ આપે એવી પૂરી શક્યતા છે. આપણી સાથે જોડાયા છે રિસર્ચ એનાલિસ્ટ રોશિન શાહ. રોશિન, કયા સ્ટોક્સ બઝિંગ છે મિડકેપમાં? આખું માર્કેટ અત્યારે ખાસું બઝિંગ છે અત્યારે, તો થોડું ડિફિકલ્ટ છે મારા માટે અમુક સ્ટોક્સ જેને આઈડેન્ટિફાય કરવા, પરંતુ છતાં પણ અમુક સ્ટોક્સ જેની અંદર ખાસ ન્યૂઝ બેઝના કારણે ખાસું એક્શન જોવા મળી રહ્યું છે, તેમાં સૌથી પહેલા જીએમ ફાઇનાન્શિયલનો સ્ટોક્સ તમારી સ્ક્રીન ઉપર આવતો જોવા મળશે. એ સ્ટોક્સ અત્યારે તમે જો કે 650 કરોડ રૂપિયાથી જોયો છે, ફંડ રેઝિંગ કરતા જોવા મળશે, એના કારણે આથી એક સારી ખરીદારી આપણને જોવા મળશે. ઉપલા લેવલથી થોડું ઘણું કરેક્શન, પરંતુ એક સારા સમાચાર કહી શકાય. એલટી ફૂડ સમય જો તમને જે QIP જે છે ત્યાંથી 80 રૂપિયાની આજુબાજુ આવતો જોવા મળશે, તે સ્ટોકમાં આપણે એક
ખાસું અહીંયાથી મુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે. જીએમ ફાઇનાન્શિયલ્સ વોલ્યુમ પર ખાસું બઝિંગ છે અત્યારે. એલટી ફૂડ્સ નો કાઉન્ટર્સ હું વાત કરું છું, સ્ટોક તમારી સ્ક્રીન ઉપર આવશે. ક્યુઆઈપી અહીંયાથી ઓપન થવાના કારણે અહીંથી એક સારી લિક્વિડિટી અહીંયાથી આવતી જોવા મળશે. રિલાયન્સ કમ્યુનિકેશન નો સ્ટોક તમે જોયા ત્યાંથી એનસીએલટી અહીંથી તેમના જે હિયરિંગ જે હતું તેની અંદર અહીંયાથી તેમને ડિફર કરતા જોવા મળ્યા છે. એના કારણે એક સારી ખરીદારી આપણે એક આરકોમ ના સ્ટોક્સમાં પણ અહીંથી આપણે જોઈ રહ્યા છે ત્યારે. ગાંધીમતી સ્પેશિયલ ટ્યુબ્સ તમે જોયા ત્યાંથી 8.8 લાખ શેર્સ અહીંયાથી 500 રૂપિયા પ્રતિ શેર ઉપર અહીંયાથી તેઓ બાયબેક કરતા જોવા મળશે. એના કારણે એક સારી ખરીદારી અહીંયાથી આ સ્ટોક્સમાં આપણે જોઈ રહ્યા છે. સ્ટોક્સ તમે જુઓ ઓલમોસ્ટ 15 રૂપિયા છતાં પણ બાયબેકથી હજુ પણ 100 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યો છે. કામત હોટલ્સ તમે જો અહીંયાથી જે રીતના કોર્ટની અંદર અહીંયાથી ઓર્કિડ જે તમને એક હોટલ જે છે તે ઉપર અહીંથી ખાસ ડિસ્પ્યુટ ચાલતા હતા ઓર્કિડ ફાર્મા સાથે, તેમાંથી એક આખું જે છે હિયરિંગ જે છે ત્યાંથી કામત હોટલની ફેવરમાં આવતું જોવા મળ્યા. એના કારણે ત્યાંથી 5.5% મૂવ આ સ્ટોક ઉપર આવતું જોવા મળી રહ્યો છે. આભાર ઋષિના સમગ્ર જાણકારી આપવા માટે. તો આજે મિડકેપ કાઉન્ટર ખાસા બઝિંગ છે અને સારા વોલ્યુમ સાથે અહીંયા ખરીદારી આવી રહી છે. મયુરેશ આપણી સાથે જોડાયેલા છે. મયુરેશ, એક જનરલ સવાલ પૂછવા માંગીશ, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે યોર એન્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ એના પોર્ટફોલિયોમાં પણ બદલાવ આવતા હશે, ખાસ કરીને કેશ રિચ હજી છે મ્યુચ્યુઅલ ફંડ, શું લાગે છે આ એક સારો સમય છે અત્યારે રોકાણ વધુ આવી શકે અને ખાસ કરીને બ્રોડર માર્કેટમાં અને એને જ પગલે આ તેજીના સંકેત મળી રહ્યા છે? અક્રોસ જોવું પડશે નિશાજી. યસ, આઈ થિંક જે ફ્રન્ટલાઇન ઇન્ડેક્સીસ રનઅપ થઈ ગયા છે, આઈ થિંક બ્રોડ બેસ્ડ ઇન્ડેક્સીસ હેવ ઓલસો મૂવડ અપ સિગ્નિફિકન્ટલી. તમે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સની પણ વાત કરશો તો આઈ થિંક ધ મૂવ હેઝ બીન ક્વાઇટ સ્ટુપેન્ડસ ફોર ધીસ ઇન્ડેક્સ. તો આઈ થિંક એક બ્રોડ બેસ્ડ વ્યૂ લેશો તો આઈ થિંક યુ પ્રોબ્લી નીડ ટુ સ્ટીલ ફોલો સ્ટોક વિચ આર નોટ ટુ એક્સપેન્સિવ. પણ ત્યારે આઈ થિંક અર્નિંગ્સ આવશે અને ઇફ ધ અર્નિંગ્સ આર સ્ટીલ એક્સપેક્ટેડ ટુ કમ થ્રુ ધ નેક્સ્ટ 2 to 3 years, મારી હિસાબે ઇવન ઇફ ધ સ્ટોક ઇઝ ટ્રેડિંગ એટ હિસ્ટોરિકલ ફેર વેલ્યુએશન્સ there is still scope for decent re-rating. So, mare sabhe, I think there is ample opportunities mid-cap space ma even now. So, I think one really needs to go stock picking within these spaces. જે અહીંયા મળતી દેખાઈ રહી છે. સુગર સ્ટોક્સ તમે જુઓ અત્યારે મવાના સુગર 13% ઉપર, શેનુકામાં 7.5% અપમૂવ, બધી જ સુગર કંપનીઝમાં એક અપમૂવ છે. કારણ એક છે મયુરેશજી, જે રીતે આપણે જાણીએ છીએ કે સ્ટોક લિમિટ હવે હટાવવામાં આવી છે, ટ્રેડર્સ હવે પોતે માલ ભરાવી શકે છે, એના પર કોઈ લિમિટ નહીં હોય, જેનાથી એક ઇમ્પોર્ટનો સહારો ઓછો થતો દેખાશે, પ્રાઇઝીસ પણ નીચે આવશે. કઈ રીતે મૂલવો છો, કારણ કે હવે એના પર નોટિફિકેશન ખાલી જારી થવાનું બાકી છે, આ નિર્ણય લેવાઈ ગયો છે, કઈ રીતે મૂલવવું જોઈએ અને સ્ટોક્સ પર કઈ રીતે ટ્રેડ લેવો જોઈએ? સ્ટોક્સ એમ મૂડ અપ નીચે છે અને મારી હિસાબે આઈ થિંક ધી એક્સપેક્ટેશન હિયર ઇઝ ધેટ ગ્રેટર વોલ્યુમ્સ કેન બી સોલ્ડ. પણ જેવી રીતે હું એસ્ટિમેટ જોતો હતો ઇન ટર્મ્સ ઓફ સુગર પ્રોડક્શન, એક્સપેક્ટેશન એ જ છે કે આ સુગર સિઝન માટે ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ બમ્પર પ્રોડક્શન. તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે કેપ છે સુગર પ્રાઇસીસ ઉપર એ ડેફિનેટલી આવશે. ધ ગવર્મેન્ટ ઓલસો પ્રોબ્લી વોન્ટ્સ ટુ રેઇન ઇન પ્રાઇસીસ. તો ક્યાં ના ક્યાં આઈ થિંક રન અવે જે ફૂડ ઇન્ફ્લેશન જોવા મળેલું સીપીઆઈમાં, that will obviously cool down with vegetable inflation expected to come down, but they don't hold the other components of inflation like milk, sugar, eggs probably moving up substantially higher. So kya na kya, I think a cap definitely lagi shakshe in terms of sugar pricing going ahead. And jevi rite tumi josho ki even on international bourses je raw sugar che in terms of cents it is probably looking far more stable. So with greater volumes as I'm reading through with a bumper production expected, I think it's going to be a volume story for sugar companies. So I think ek short term play hoi shakshe, but I think it really depends on numbers. If the production numbers are way ahead in terms of what we are looking or what we are anticipating and a demand to consumption trend grows at a pace which is reasonable, 8 to 10%, can I say I think the leverage on balance sheets will not be that substantial as seen in last 2 years. So I think ek short term play definitely bans hai. Dwarikesh, Balram, I think you've probably seen movement. This short-term movement can very well continue for sugar. આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે મયુરેશ જોશી અને વિશ્વેશ ચૌહાણ. તો માર્કેટમાં જે ખરીદારીનો ટ્રેન્ડ છે એમાં અમુક કાઉન્ટર્સ આજના દિવસે ખબરોને કારણે બઝિંગ છે. મયુરેશ, જે રીતે આરઈસી અને પીએફસી આ બંને કાઉન્ટરમાં જે તેજીનું જે કારણ છે એ છે કે સરકારી ફંડ છે સરપ્લસ ફંડ જે છે એને મેનેજ કરવાની જવાબદારી આ બંનેમાંથી કોઈ એક કંપનીને મળતી દેખાશે. કેટલું પોઝિટિવ ગણો છો અને ક્યાં બેટ લેશો? It definitely positive risk. And if you look at the asset quality to stress, I think it's more or less on the public side. GNP has reported Kerala. Both PFC and REC was more in terms of the RBI diktat. And I think reversals are expected to happen in Q3, Q4. So I think there is a sharp reversal in terms of whatever has been recognized
ઇન ટર્મ્સ ઓફ જીએનપીએસ અને રિવર્સલ માટે આઈ થિંક જેટલી પણ એડિશનલ પ્રોવિઝનિંગ કોસ્ટ હતી એન્ડ એલિવેટેડ ક્રેડિટ કોસ્ટ હતી બીકોઝ ઓફ પ્રોવિઝનિંગ ઓફ ધીઝ અકાઉન્ટ્સ આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ કમ ડાઉન. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ધર કોર ગ્રોથ અને જેવી રીતે એસીબીની આઈ થિંક ફિનાન્શિયલ હેલ્થ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડની આઈ થિંક સુધરશે ગોઈંગ ફોરવર્ડ. આઈ થિંક ઉદય સ્કીમ હેઝ બીન લાર્જલી બીન ઇમ્પ્લિમેન્ટેડ. આઈ થિંક જેટલી પણ આઈ થિંક પ્રી પેમેન્ટ્સ કરવાની હતી દેર લાર્જલી ઇન ધ પ્રાઇસ અને જેટલી પણ આઈ થિંક પ્રાઇવેટ જીએનપીએસ છે દેટ ઇઝ લાર્જલી રેકગ્નાઇઝડ. તો તમે જોશો કે આઈ થિંક બોથ પીએફસી આરઈસી ટ્રેડિંગ અરાઉન્ડ 0.6-0.7 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક FY19 એન્ડ દેર ઇઝ સ્કોપ ફોર અર્નિંગ્સ અપગ્રેડ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. આઈ થિંક પીએફસી ઇઝ સમથિંગ દેટ આઈલ કન્ટિન્યુ ટુ પ્રિફર. મારા હિસાબે આઈ થિંક રિવર્સલ્સ કેન બી ક્વાઇટ ક્વાઇટ બેનિફિશિયલ ફોર ધ કંપની અને પ્રાઇસ ટુ બુક પેરામીટરમાં ટ્રેડ એટ 0.7 ટાઈમ ઇટ પ્રોબ્લી ડિઝર્વ્સ ટુ ટ્રેડ એટ 1 ટાઈમ પ્રાઇસ ટુ બુક. સો દેર ઇઝ સમ ડિસન્ટ અપસાઇડ સ્ટીલ લેફ્ટ ઓન ટુ ધ સ્ટોક. તમે જો ડેલ્ટા કોપમાં એક જબરદસ્ત એન્ટ્રી ફરી પાછી થતી દેખાય છે, રી એન્ટ્રી કહી શકાય, અને 9-10% રિટર્ન એક દિવસમાં મળતા દેખાયા છે. એટલે જો તમે જે સારા એવા એવરેજ તમે વોલ્યુમ જુઓ તો 4 ગણા વોલ્યુમ સાથે ખરીદારી થઈ છે અને 52 વીક હાઈસ પર છે. પણ મયુરેશજી, ગમશે આમાં એન્ટ્રી લેવા માટે? નહીં, કઈ તો સ્ટેટમેન્ટ હું સાંભળતો હતો કે આઈ થિંક ગુજરાત ચીફ મિનિસ્ટરને કંઈક કીધેલા, પણ મારા હિસાબે આઈ થિંક દેર ઇઝ સ્ટીલ સબ અમાઉન્ટ ઓફ રિસ્કી બેટ્સ ઇન ટર્મ્સ ઓફ ધ કેસિનો બિઝનેસ ઇન જનરલ. અને મારા હિસાબે આઈ થિંક આઈ લાઈક ટુ હેવ બિઝનેસીસ વેર કેશ ફ્લોઝ આર વેરી વેરી પ્રિડિક્ટેબલ. તો મારા હિસાબે આઈ થિંક વિશ્વેશ ઇઝ રાઇટ પર્સન. આઈ વિલ પાસ ઇટ ઓન ટુ હિમ ઇન ટર્મ્સ ઓફ પુટિંગ ઇટ એઝ અ ટ્રેડિંગ બેટ. ફંડામેન્ટલી આઈ થિંક આઈ એમ બેટર ઓફ વિથ અધર કંપનીઝ. ચોક્સીના લેવલ્સ અહીંયા ટેકનિકલી બનતા દેખાઈ રહ્યા છે માર્કેટમાં અત્યારે ખરીદારીનો ટ્રેન્ડ. અને એમાં એક કાઉન્ટર છે એલટી ફૂડ્સ બાસમતી રાઈસ, જ્યાં આપણે જોઈ રહ્યા છે ક્યુઆઈપી લઈને આવી રહ્યા છે. મયુરેશજી, ઓલરેડી સારો રનઅપ થઈ ગયો આ સમાચારો પહેલા જ, તમે જો 22% રિટર્ન મળી ગયા છે, હજુ શક્યતા ખરી? યસ, દેર ઇઝ અ પોસિબિલિટી. અને મારા હિસાબે આઈ થિંક જેવી રીતે આઈ થિંક ઇનરોડ્સ કરી રહી છે કંપની, સ્પેસિફિકલી ઇન્ક્રીઝિંગ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, આજની તારીખમાં આઈ થિંક ધ કાઇન્ડ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઇટ ઇઝ ગોટ ઇન ટાઉન્સ હેવિંગ પોપ્યુલેશન ઓફ મોર ધેન 2 લાખ આઈ થિંક ઇઝ અ હ્યુજ વેલ્યુ એડિશન. બીજી વસ્તુ આઈ થિંક જે તાવજ છે, વિચ ઇઝ ધર બિગેસ્ટ સેલિંગ પ્રોડક્ટ, એમાં આઈ થિંક એક 20-21% માર્કેટ શેરનું એક સ્ટેક છે કંપનીનો. સો આઈ થિંક દે આર ઓલરેડી હેવિંગ અ રિઝનેબલ અમાઉન્ટ ઓફ માર્કેટ શેર. અને જેવી રીતે આઈ થિંક એક્સપોર્ટ્સ વધશે, દેર ઇઝ ઓલરેડી લોટ ઓફ પ્રી બાઇંગ સીન ઇન યુરોપિયન કન્ટ્રીઝ બિફોર સ્ટ્રિન્જન્ટ નોર્મ્સ કમ ઇન પ્લેસ. ઈરાનમાં આઈ થિંક જેવી રીતે આઈ થિંક એક્સપોર્ટ્સ થાય છે, એન્ડ આઈ થિંક દેર ઇઝ અ સ્મોલ કમ્પોનન્ટ વિચ ઇઝ ગોટ એક્સપોર્ટેડ ટુ બાંગ્લાદેશ બાય ધ બ્રાન્ડેડ પ્લેયર્સ. તો આઈ થિંક દિસ ઇઝ ગોઈંગ ટુ ગીવ અ લીવે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ ફોર ધ કંપની. અને જેવી રીતે આઈ થિંક એક્સપેક્ટેશન છે મારી પોતાની ઇન ટર્મ્સ ઓફ ટોપ લાઈન અને બોટમ લાઈન ગ્રોથ, it should grow in excess of 15-20% our operating margins, if they are able to sustain at 11.5-12%, they can easily report an EPS of around 6.5-7 rupees. jena karan, I think upside still opens up for the stock even from the current levels. So yes, clear disclaimer, I think this is a stock under recovery and we remain positive on it. ઓકે, આઈટી સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ, કારણ કે પાછલા દિવસોમાં મયુરેશજી શું લાગે છે, આજે આઈટીમાં એક સેફ બેટ લેવાઈ, જે વોલેટિલિટી હતી એમાં આઈટી સ્ટોક સેફ લાગતા હતા અને ત્યાં એક રેલી આવી, કારણ કે તમે જો મંથલી ચાર્ટ પર જુઓ તો આઈટી કાઉન્ટર્સે એક સસ્ટેનેબલ રિટર્ન આપ્યા છે 2-3% આસપાસના, શું આમાં એન્ટ્રી લેશો, કોઈ કાઉન્ટર ગમશે? યુ આર એબ્સોલ્યુટલી રાઇટ. મારા હિસાબે આઈ થિંક ધેર આર મોર ડિફેન્સિવ બેટ્સ, એન્ડ એટ ધ સેમ ટાઈમ જેવી રીતે આઈ થિંક સેકન્ડ હાફ હોય છે આઈટી કંપનીઝ માટે, ઇટ્સ અ ટ્રેડિશનલી વીક ક્વાર્ટર, ક્રિસમસ હોલિડેઝ છે, Q3માં ફર્લોગ્સ હોય, એન્ડ દેર ઇઝ ધીસ ઓવર પેન્ડિંગ થ્રેટ ઓફ ડિસ્ક્રિશનરી પેટર્ન્સ બીંગ ડિસાઇડેડ બાય અ લોટ ઓફ ક્લાયન્ટ્સ. એ BFSI સ્પેસમાં હોય, રિટેલ સ્પેસમાં હોય, લાઈફ સાયન્સીસ સ્પેસમાં હોય, સ્પેસિફિકલી નોર્થ અમેરિકન અને યુરોપિયન માર્કેટ્સ. વિથ ધીસ કોન્ટેક્સ મારા હિસાબે આઈ થિંક વિથ કાઇન્ડ ઓફ ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ એટ અ લોટ ઓફ આઈટી કંપનીઝ હેવ ડન, અને જેવી રીતે આઈ થિંક એક્સેલરેટેડ ઇન્વેસ્ટમેન્ટ હજી પણ થઈ રહી છે ઇન ટર્મ્સ ઓફ digital forays and kind of client mining that they are doing specifically to get a large part of the digital business, I think that will definitely yield results over a longer period of time. Well, from a medium perspective, mare sabhi I think they'll be best market performers, but I think from a portfolio perspective, I think HCL Tech from the large cap names is still something that will continue to lie. Jevri the guidance up you che both in terms of constant currency and dollar terms looks extremely stable. I think a bit margin the guidance che that looks pretty attractive as well. So I think this is something that we'll continue to like. And in mid-cap space, I think Scient and Hexaware is something that we'll continue to pursue in terms of the niche opportunities that the companies can present.
અત્યારે જ આજના દિવસે સેલ, વેદાંતા, હિન્દાલકો એટલે કહી શકાય મેટલ સ્ટોક્સમાં એક ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે અને તમે જુઓ તો 4.5% રિટર્ન સેલ આપી રહ્યું છે. મયુરેશજી, કારણ કે તમે જો આખા વર્ષનું જો ચાર્ટ જુઓ કે આખા વર્ષનું પાસ જુઓ તો સારા એવા રિટર્ન મળ્યા છે, લગભગ 30-35% વધુના રિટર્ન આપણને આખા યરલી ચાર્ટ પર દેખાશે. આટલા સારા ગેઇન શું આગળ આવતા વર્ષે પણ મળશે ખરા ને આ એક સમય તમને લાગે છે રોકાણ કરવું જોઈએ કે રાહ જોવી જોઈએ? મારા હિસાબે આઈ થિંક હું પોઝિટિવ હતો મેટલ કાઉન્ટર્સ પર, વેદાંતા હોય કે હિન્ડાલ્કો હોય. અને ધ પ્રિમાઇસ વોઝ વેરી વેરી ક્લિયર. આઈ થિંક જેવી રીતે આઈ થિંક એક એન્વાયરમેન્ટલ કન્સ્ટ્રેન્ટ્સ લાગેલા ચાઇનીઝ પ્લાન્ટ્સ ઉપર, ઇટ ડેફિનેટલી ક્રિએટેડ શોર્ટફોલ ઇન એલએમઈ ઇન્વેન્ટરીઝ. બીકોઝ ઓફ ધ શોર્ટફોલ જેવી રીતે પ્રાઇસ મુવમેન્ટ જોવા મળેલી ઇન ડોલર ટર્મ્સ, ઝિંક હોય, એલ્યુમિનિયમ હોય, આયર્ન ઓર હોય, કોકિંગ કોલ હોય, એવરીથિંગ હેઝ મૂવડ અપ ક્વાઇટ સિગ્નિફિકન્ટલી. તો ક્યાં ના ક્યાં આઈ થિંક ધી સ્ટીલ મેકર્સ or integrated makers like Vedanta, which produces zinc, aluminium, oil and gas play punch hai, ema ek definite beneficial impact avanu hatu. And this can very well continue at least for the next 2-3 quarters. To mare sabhe, I think the prices will remain very, very stable. And in that sense itself, I think the kind of volumes that these companies can generate can create huge amount of leverage on their balance sheets. Vedanta, for example, so the debt has come down significantly. 11,300 crore ડેટ ઓછી કરી નાખી છે. ડેટ ઇબિટા સ્ટેન્ડ એટ 0.6. ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ એન્ડ પીએસસી કોન્ટ્રાક્ટ ઇઝ ઓનલી વીક લિંક ઇન ધીસ એન્ટાયર સ્ટોરી. અને જે રીતે નામગીરી માઇન્સનું પણ એક એલ્યુકેશન થશે સ્પેસિફિકલી ફોર બોક્સાઇડ, ઇવન એલ્યુમિનિયમ ઓપરેશન્સ વિલ હેવ સમ અમાઉન્ટ ઓફ ડીલે. સિમિલરલી ઇન ધ કેસ ઓફ હિન્ડાલ્કો, જે રીતે સ્મેલ્ટિંગ ઓપરેશન્સ આઈ થિંક આર રનિંગ એટ ફૂલ સ્ટીમ, the US operations probably expected to contribute 25% of its overall auto line business, is going to be margin accretive. So mare sabhe, I think the good things are here for metal counters to stay at least for the next 2-3 counters. So I think the Hindalco and Vedanta par maro bullish view to, I think I'll carry the same over the next 2 quarters as well. તો આ તો કોલ બન્યા બે બીટીએસટી માટે, કારણ કે આપણે જોઈ રહ્યા છે ખરીદારીનો માહોલ માર્કેટમાં છવાયેલો છે. એમાં તમે જો અમુક કાઉન્ટર્સ કહી શકાય કે ખરીદારી આગળ વધારતા દેખાઈ રહ્યા છે, જેમાં ફર્ટિલાઇઝર સ્ટોક્સ તમને જોવા મળશે. મદ્રાસ ફર્ટિલાઇઝર છે, નાગાર્જુના ફર્ટિલાઇઝર છે. ફેક્ટમાં સવારના દિવસે સવારના ટ્રેડિંગ સેશનમાં તેજી હતી, તો ફર્ટિલાઇઝર સ્ટોક સતત એક બાઇંગ ઝોનમાં આવી રહ્યા છે. પણ મયુરેશજી, કેટલો ફાયદો થશે? આપણે મિથેનોલની પણ ચર્ચાઓ જોઈ હતી કે કારણ કે આ ફર્ટિલાઇઝર સ્ટોક્સ પ્રોડ્યુસ કરે છે, ખરીદારી કરવી જોઈએ? ડિરેક્ટલી યસ. અને મારા હિસાબે આઈ થિંક ધ ટુ કી ટ્રિગર્સ આર ઇન્વેન્ટરી ડ્રોડાઉન ઓછું થઈ ગયું છે સ્પેસિફિકલી ઇન ઇન્ડિયન ફર્ટિલાઇઝર કોન્ટેક્સ્ટ, એન્ડ ધ પેરિટી પ્રાઇસીસ કમ્પેર્ડ ટુ વોટ ફર્ટિલાઇઝર પ્રાઇસીસ આર રૂલિંગ આઉટસાઇડ ઇન્ડિયા આર ક્વાઇટ સિમિલર. તો આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી વન બિગ એડવાન્ટેજ. બીજી વસ્તુ, આઈ થિંક વિથ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડીબીટી, એન્ડ ઇવન દો આઈ થિંક ધ પાયલટ સ્ટડી સ્ટીલ સજેસ્ટ કે આઈ થિંક કેવી રીતે ટ્રાન્ઝેક્શન્સ થશે એન્ડ વેધર યુ આર પ્રોબ્લી ગોઈંગ ટુ ગેટ ધ રિસીવેબલ્સ વિધિન 7 days ઓફ ધ પોઈન્ટ ઓફ સેલ ઇઝ સ્ટીલ અ કન્ટેન્શિયસ ઇશ્યુ, એન્ડ ધ ઇમ્પ્લિમેન્ટેશન દેર ઓફ સ્ટીલ નીડ્સ ટુ બી સીન. I think medium term, I think as things iron out, I think it's going to be a definite beneficial impact. And like etla pan, I think subsidy receivables ghana bada fertilizer companies ni books upar hata, they might not linger around, which can create a huge amount of mismatch in terms of asset allocation. Triji vastu, I think in terms of core raw material prices, even though they have moved up marginally, kya na kya, I think fertilizer players obviously will have the leeway in terms of better volumes offsetting these price increases and the push through happening on that count. So yes, I think Coromandel is something that I've continued to like in the past. Chambal, interesting story lage chhe. So I think our bay place is something that I still continue to pursue. સારી નવી પોઝિટિવ દિશા આગળ વધતી દેખાય છે અને હજુ પણ તેજીના સંકેત દેખાઈ રહ્યા છે ટેકનિકલી. તો મયુરેશજી, મોટા મેજર ફેક્ટર્સ, મેજર ખબરો તો હવે થઈ ગઈ છે ફેક્ટરિંગ, હવે શું ધ્યાન રાખવું? હવે તો બધા એક હોલિડે ઝોનમાં જતા દેખાશે, એવામાં ટ્રેડ થોડો ડિફિકલ્ટ લાગે છે ફોર એક જ્યાં સુધી ન્યુ યર ના આવે ત્યાં સુધી. પ્રોબેબલી, અને એના કારણે આઈ થિંક માર્કેટ્સ માઈટ જસ્ટ કન્સોલિડેટ એટ હાયર લેવલ્સ. And immediately, I think after the holiday season is over, I think in a few weeks' time, I think budget ki tayari thas hai. So I think it's going to be more discussion in terms of what can actually come through. And jevrita, I think elections can make the outcome go so. So I think the kind of measures that can come through can actually be on the rural side. Atla mate, I think ghana bada rural focused stocks hata. Tractor companies hata, rural financing companies hata, auto companies catering to rural sector, right? I think all these sectors have probably shown a move. From our side, I think there can be a constrained effort on the government side in doubling the farm income as they have envisaged by 2022.
અને આ બજેટ ખાસ ફોકસ કરશે રૂરલ એરિયાઝ ઉપર. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક પ્લાન્ડ કેપિટલ એક્સપેન્ડિચર વિલ હેપન ઓન પ્રોજેક્ટ્સ રિલેટેડ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર. આઈ થિંક ઓલ ધી સેક્ટર્સ વિલ પ્રોબબલી રીમેઇન ફોકસ. અને એ જ સેક્ટર્સ મારા પણ ફોકસ માં છે. આઈ થિંક ધીસ ઇઝ સમ સેક્ટર્સ આઈ કેન રીલી ડુ વેલ વિથ ધ ગવર્નમેન્ટ ફોકસ એન્ડ લિમિટેશન સ્ટેઇંગ ઓવર ધ નેક્સ્ટ. તો આ ફેક્ટર્સ ખાસા કામ કરી જશે જેને ધ્યાનમાં રાખીને ટેકનિકલ અને ફંડામેન્ટલ મૂવ્સ લેવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. ત્યારે જ કોઈ ડિસ્ક્લોઝર વિશે સી આઈ થિંક ઘણા બધા સ્ટોક ડિસ્કસ કરી રહ્યા છે. અમે પર્સનલી મારી તો કોઈ પણ પોઝિશન નથી એના કોઈ પણ મારા ફેમિલી મેમ્બરની, બટ અમે મારા ક્લાયન્ટને આ જ વ્યૂ આપીએ છીએ કે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. મને બની શકે કે એમની પોઝિશન ઓલરેડી હોઈ શકે. મયુરેશ આપ તરફથી જે રિપેક્સ સ્ટોક્સની ચર્ચા કરી મને પોતાની ક્યાં હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ વી માઇટ હોલ્ડિંગ ધી સ્ટોક્સ ઇન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ અમારી સાઈડ. આ બંનેનો આભાર. સમય ફાળવી ચર્ચામાં જોડાયા. ત્યારે ચાલે સમય છે હવે નાનકડા વિરામ બાદ માર્કેટ પર ચર્ચા કરીશું વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસીસના વિશ્લેષણ.